नमस्ते विद्यार्थी मित्रों, आपणे पहला लेक्चर में चैप्टर नंबर 15 संभावना आपणे स्टार्ट कर्युं अने एमां आपणे संभावना केम मेळवी एना माटेनो आपणे सूत्र विशे वात करी हती अने एना पछी आपणे वात करी हती के एक सिक्काने तमे एक वखत उछाळो तो कुल केटला परिणाम मळे, बे वखत उछाळो तो कुल केटला परिणाम मळे अने ત્રણ વખત ઉછાળો તો કુલ કેટલા પરિણામ મળે એની આપણે વાત કરી હતી અને એના આધારે આપણે હવે એક દાખલો પણ જોયો હતો. તો હવે આપણે વાત કરીએ તો હવે તમને કોઈ પણ એક પાસો આપેલો હોય તો અહીં લખું છું એક પાસાથી એક વખત ઉછાળતા મળતા કુલ પરિણામ હવે આપણે જેની વાત કરવાની છે એક પાસો છે એ પાસાને કેટલી વખત ઉછાળવાનો છે એક વખત ઉછાળવાનો તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો પાસો કોને કહેવાય તો પાસો આપણને ખબર હોય કે ચોરસ આકારનો એટલે કે સમઘન આકારનો હોય સમઘન એટલે કે કુલ કેટલી બાજુ હોય છ બાજુ હોય એક બાજુ એક ટપકું પછી બે ટપકા ત્રણ ટપકા એ રીતના એક બે ત્રણ ચાર અને પાંચ અને છ ક્રમમાં પહેલા મોસ્ટ ઓફ આપણે એનો યુઝ સાપ શ્રી રમતો હોય ત્યારે આપણે એ કરતા હોય તો એ પાસો છે એ આપણને પાસાને કેટલે વખત ઉછાળવાનું કીધું છે એક વખત ઉછાળતા મળતા કુલ પરિણામ આપણને મેળવવાના કીધા છે તો સૌથી પહેલા આપણે કુલ પરિણામ મેળવીએ તો કુલ પરિણામ આપણને કેવા કેવા મળશે પેલા હું પરિણામ આપણને ક્યાં ક્યાં મળે એક પાસા એક વખત પૂછાવ તો આપણને કાં તો પાસા ઉપર એક ક્રમ આવે કાં તો બે ક્રમ આવે કાં તો ત્રણ આવે કાં તો ચાર આવે પાંચ આવે અને છ તો આવી રીતે આપણે છ ક્રમ આવી શકે પાસાને તમે ઉછાળો એક વખત પૂછાડો તો આમાંથી કોઈ પણ એક ક્રમ આવે આના સિવાયના બીજું કોઈ વસ્તુ આવી શકે નહીં તો આપણે કુલ પરિણામ અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા તો મને કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી મળે એ આપણને ગોતવાનું કીધું હોય તો અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના ભાગ પડતા હોય ન હોય તેને તો જેના ભાગમાં પડતા હોય એટલે કે આ છ અંકમાંથી જ આપણે ગોતવાની છે કારણ કે પાસાને ઉછાળીએ છીએ ને તો કોણ આવશે બે આવશે ત્રણ આવશે અને પાંચ કારણ કે એના ભાગ પડે નહીં એક સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યા કહેવાય નહીં તો એના સિવાય કે તમારી પાસે બે બેના ભાગ ન પડે એક ત્રણના ભાગ ન પડે ત્રણ ચારના ભાગ પડે બે દુ ચાર એટલે આવે નહીં પાંચ આવશે છ આવશે ને કારણ કે ત્રણ દુ કેટલા થઈ છ તો અવિભાજ્ય સંખ્યા આપણને કુલ કેટલી મળશે તો કે ત્રણ કઈ કઈ કીધું હોય તો અહીં લખી દઉં છું કાઉન્સમાં કઈ કઈ આવી શકે તો કે બે આવી શકે ત્રણ આવી શકે અને પાંચ પણ આવી શકે આમ ત્રણ માંથી કોઈ પણ સંખ્યા છે અવિભાજ્ય કુલ આપણને ત્રણ અવિભાજ્ય સંખ્યા મળે એટલે આપણે અવિભાજ્ય સંખ્યા આપણે એક પાસાને એક વખત ઉછાળીએ તો અવિભાજ્ય સંખ્યા કેટલી મળે તો કે ત્રણ એના પછી બીજું યુગ્મ સંખ્યા તો યુગ્મ સંખ્યા કેટલી મળે યુગ્મ એટલે કે શું કહેવાય એને બેકી સંખ્યા બેકી સંખ્યામાંથી કોને કહેવાય બે ચાર અને છ તો કુલ કેટલી મળે છે તો કે ત્રણ કઈ કઈ મળે છે એટલે બે ચાર અને છ આ કેવી સંખ્યા કહેવાય યુગ્મ સંખ્યા એના પછી ત્રીજો વાત કરીએ કઈ આવશે અયુગ્મ સંખ્યા તો અયુગ્મ સંખ્યા મને આમાંથી કુલ કેટલી મળે તો કે દોલે એક ત્રણ અને પાંચ અયુગ્મ સંખ્યા એટલે ત્રણ મળે કઈ કઈ કીધું હોય તો એક ત્રણ અને પાંચ કેવી સંખ્યા થશે અયુગ્મ સંખ્યા થશે તો ટોટલ એક પાસાને તમે એક વખત ઉછાળો તો આપણને ખબર હોવી જોઈએ કે કુલ કેટલા પરિણામ મળશે છ પરિણામ મળશે પ્લસ અવિભાજ્ય સંખ્યા કઈ કેટલી મળે તો કે ત્રણ કઈ કઈ તો કે બે ત્રણ અને પાંચ એવી રીતે એમાંથી યુગ્મ સંખ્યા કઈ હોય એક પાસાને એક વખત ઉછાળો તો કેટલી હોય તો કે ત્રણ કઈ તો કે બે ચાર અને છ એવી રીતે અયુગ્મ સંખ્યા કેટલી
तो एक पासे ने एक वक्त पूछड़ो तो આટલા આપણને આટલી વસ્તુ ખબર હોવી જોઈએ આમાંથી કોઈ પણ તમને દાખલો આને લઈને કંઈક પૂછી શકે હવે એના પછી વાત કરીએ આપણે હવે એક પાસાને બે વખત કેટલી વખત પૂછવાનો છે આપણે બે વખત પૂછવાનો છે અને કુલ કેટલા પરિણામ મળે એ આપણે શું કરવાના છે ગોતવાના છે તો સૌથી પહેલા આપણે ચાલુ કરીએ તો હું પાસાને પૂછાડું છું આપણે એક પાસાને પહેલા એક જ વખત પૂછાડતા હતા હવે બે વખત પૂછવાનું છે પહેલી વખત તો છે પાસા ઉપર એક પ્રમાણ મે નોંધ્યું બીજી વખત પૂછાડો તો એના ઉપર પાંચ જ એક પ્રમાણ तो पहलू आपको परिणाम तो एक खासे पास में बे वक्त पूछा हो तो ये एक क्या परिणाम मिल सके एक एक आलो पाचो आउ हो सके एक अने बे आ पण हो सके एक अने त्रण एक अने चार एक अने पांच અને છે એક અને કઈ હોય છે તો કે છો આમાંથી કોઈ પણ આપણને એક પરિણામ મળી શકે એના પછી વાત કરીએ તો કોણ આવે બે અને એક કુલ 36 માંથી કેટલા પરિણામ મળે છે એવા કે સમાન અંક હોય તો એવા 6 મળે છે
तो बने अपने समान हो परिणाम अपना कहता था तो कह छो हम एना पीछे बीजो पॉइंट बात करिए तो बने अंकड़ो बने बन्ने अंकों सरवाळो बे होय तेवा परिणामो बन्ने अंकनो सरवाळो केटलो होय बे होय तो एवा परिणाम आपणे गोतवाना छे एक कोई पण एक परिणाम लियो ने परिणामना बन्ने अंकनो सरवाळो करवाना सरवाळो केटलो થવો જોઈએ તો કે 2 થવો જોઈએ અને જો पची त्रण ने पांच आठ आवा बीजू पची
चार ने चार आठ पीछे पांच ने त्रण आठ पीछे छ ने बे आठ छेद छ ने बे आठ आ लाइन लो तो दस क्या गया एक बे त्रण चार ने पांच तो बने अंक नो सरवाळो आठ थातो होय एवा छत्रीस मांथी मने कुल केटला परिणाम मळे छे तो के पांच ज मळे छे रेडी હવે એના પછી નવમો પોઈન્ટ વાત કરીએ તો બંને અંકનો સરવાળો હવે કેટલો થશે 9 હોય તેવા પરિણામ બરાબર કેટલા ક્લિયર હાલો આગળ આવતા જાઓ 6 ને 3 નો એના પછી 5 ને 4 નો એના પછી પાછો 5 ને 4 નો 6 ને 3 નો આ બધાય છે આજે આપણે પાછી છેલ્લે જોઈ સરવાળો કેટલો થાય છે 9 તો એવા કેટલા પરિણામ છે 1 चार परिणाम એવા છે કુલ 36 માંથી કે જેના અંકનો સરવાળો કેટલો થાય છે તો કે 9 અને જવાબ કેટલો આવશે 4 એના પછી 10મો પોઈન્ટ વાત કરીએ તો બંને અંકનો સરવાળો કેટલો થતો હશે 10 થતો હોય તેવા કુલ પરિણામ બરાબર કેટલો હવે અમારે આ જોવું છે તો જોવો જી 6 ને 4 10 5 ને 5 10 5 6 ને 4 10 આપણને આ લાઈન જોવાની છે 1 2 અને 3 તો 3 પરિણામ 36 માંથી એવા છે કે જેનો સરવાળો કેટલો થાય છે તો કે 10 તો આ કેટલા આવશે કે કેટલા પરિણામ મળે છે તો કે 3 રેડી આ 3 મળે છે એના પછી 11મો પોઈન્ટ વાત કરીએ કે જેનો સરવાળો કેટલો હશે હવે 11 હોય તેવા પરિણામ બરાબર કેટલા હાલો છે કેટલા આવશે 5 ને 6 11 અને 6 ને 5 11 એટલે કેટલા આવા છે કુલ બે પરિણામ એવા છે કે જેનો સરવાળો કેટલો થાય 11 અને છેલ્લો ભાગ જેનો સરવાળો 12 હોય તેવા પરિણામ કેટલા મળશે જો જેમાં 6 ને 6 12 એક જ પરિણામ મળશે કેટલા આવશે 1 તો સરવાળા વિશે તમને ક્યારે કોઈ પણ આવો પ્રશ્ન પૂછે તો તમને એમ કીધું હોય કે એક પાસાને બે ઉપર ઉછાળો બરોબર બે વખત ઉછાળો અને તમને એમ કીધું કે સરવાળો 5 થતો હોય એની સંભાવના મેળવવાનું કીધું તો પહેલા તો આપણને એ ખબર હોય છે કે પાસાને બે વખત ઉછાળો અને સરવાળો 5 આવતો હોય એવા કુલ કેટલા પરિણામ છે તો કે 36 કુલ 36 પરિણામ છે પણ એનાથી સરવાળો 5 થતો હોય એવા કુલ કેટલા પરિણામ છે તો કે 4 રેડી તો આ વસ્તુ સરવાળા વિશે કોઈ પણ પાસામાં હોય તો તમને ખબર હોય છે અથવા તમને આમાં પ્રશ્ન એમ પણ પૂછી શકે છે કે જેનો સરવાળો 5 કરતા ઓછો થતો હોય એવા કેટલા પરિણામો તો જુઓ જી આ 5 કરતા ઓછો એટલે 5 કરતા ઓછો એટલે કે સરવાળો કેટલો થતો હોય 2 3 અને 4 તો 2 3 4 સરવાળો થતો હોય કુલ પરિણામ કેટલા થાય 1 2 અને 3 તો બધાનો શું કરવાનો આનો શું કરવાનો સરવાળો 1 2 અને 3 એટલે કેટલા કેટલા થશે ટોટલ 6 પરિણામ એવા છે કે જેનો સરવાળો શું થતો હશે 5 કરતા કેવો થતો હશે ઓછો થતો હશે રેડી તો તમારે પેલા આ કોષ્ટક કેવો છે લખી દેવાનું છે 36 36 પરિણામ એના આધારે જે આપણે બારે બાર પોઈન્ટ લખ્યા છે એ બારે બાર પોઈન્ટ પણ તમને ખબર હોવી જોઈએ હાલો એના પછી હજી આપણે વાત કરીએ પોઈન્ટ ની હવે દરેક લાઈન પર તમે દરેક લાઈન પર જોશો તો ત્રણ સંખ્યા એવી હશે કે જેમાં
તેનો સરવાળો યુગ્મમાં થતો હશે ત્રણ સંખ્યા એવી હશે કે જેનો સરવાળો કેવો થતો હશે અયુગ્મ તો બધામાં ત્રણ પણ આવશે ચેક કરીને જોવું હોય તો તમે જોઈ શકો છો કોઈ પણ લાઈનમાં હવે તો છે ને 6 ને 7 કેવો થઈ જશે અયુગ્મ 6 ને 2 યુગ્મ 6 ને 3 અયુગ્મ 6 ને 4 પાછો યુગ્મ આવી જશે એનો સરવાળો આનો સરવાળો પાછો કેવો આવશે અયુગ્મ આનો પાછો કેવો આવશે યુગ્મ ખબર પડી જાવી